નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે ધોરણ આઠ વિષય સમાજ એના જે પાઠ ચાર છે કે અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો એના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું આ પાઠની સમજૂતી તમે હજી જો ન મેળવી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે આ પાઠની સમજૂતી અને એની સિવાયના પાઠની સમજૂતી પણ મેળવી શકશો તો ચાલો જોઈએ આજે આપણે પાઠ ચાર નો સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો હવે નીચે જે પ્રશ્ન આપણને આપેલા છે એના ઉત્તર છે એક વાક્યમાં લખવાનું કીધું છે પ્રશ્ન એક છે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ ત્રણ શહેરોના નામ જણાવો જવાબ છે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા ત્રણ શહેરોના નામ આ પ્રમાણે છે કોલકાતા ચેન્નાઈ અને મુંબઈ પ્રશ્ન બે છે ભારતમાં સૌપ્રથમ રેલવે લાઈન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી જવાબ ભારતમાં સૌપ્રથમ રેલવે લાઈન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી પ્રશ્ન ત્રણ નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં થયું હતું જવાબ અંગ્રેજ કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું પ્રશ્ન ચાર ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી તો જવાબ ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ચોપનમાં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી પ્રશ્ન નંબર બે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો ઉત્તર ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીને મોટો નફો થતો હતો એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રીત રસમો અપનાવીને અઢારસો અઢાર સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાવ કાપડ રેશમી કાપડ શિલ્પ અને ધાતુની વસ્તુઓ ગરમ મરી મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવ ભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પણ પડી ભાંગ્યા વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો એક સમયનું ગૃહ ઉદ્યોગ અને હાસ્ય ઉદ્યોગથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું પ્રશ્ન બે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો જવાબ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શરૂઆતમાં કાપડ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો ભારતમાં સૌ પ્રથમ કાપડની મિલ ઈસવીસન અઢારસો ચોપનમાં મુંબઈમાં સ્થપાઈ હતી ગુજરાતમાં ત્રીસ મે અઢારસો એકસઠમાં અમદાવાદમાં સુતરાવ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ સ્થાપી હતી ભારતમાં મુંબઈ પછી અમદાવાદ એ સુતરા કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો તેથી અમદાવાદને ભારતના માન્ચેસ્ટરની ઓળખ મળી હતી અમદાવાદમાં કાપડની મિલ સપાયા પછી કાપડ ઉદ્યોગ દેશના જુદા જુદા ભાગોમાં વિકસ્યો આજે કોઈમતુર મદુરાઈ સોલાપુર ચેન્નઈ પોંડીચેરી કાનપુર કોલકત્તા પાણીપત લુધિયાના વગેરે શહેરોમાં કાપડ ઉદ્યોગ સ્થપાયો છે અંગ્રેજ શાસન પહેલાં ભારતમાં સ્વદેશી કાપડની કલા જીવંત હતી ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવાનું જટિલ કામ મહારાષ્ટ્રમાં સોલાપુર અને તમિલનાડુમાં મદુરાઈ ખાતે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગને તેમજ કાપડ વણાટના કારીગરોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી ભારતનું કાપડ માનવ નિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોંઘું બનતું હતું જ્યારે બ્રિટનનું કાપડ યંત્ર નિર્મિત હોવાથી તે બજારોમાં સસ્તા ભાવે વેચાતું હતું મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ કરતા ભારતના ગ્રામ ઉદ્યોગ હાથ કુટીર ઉદ્યોગો ઉન્નર ઉદ્યોગો વગેરેને ઉત્તેજન મળ્યું પરિણામે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો પ્રશ્ન ત્રણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો જવાબ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનોની જરૂરિયાતો ભારતમાં વિકાસને વેગ મળ્યો જમશેદપુર તાતાએ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકચીમાં લોખંડ પોલાદનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા બેંગ્લુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાથી સ્થાપના થતા લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી હતી કુલકી બરહાનપુર ભદ્રાવતી ભિલાઈ દુર્ગાપુર બનપુર બોકારો રૂરકેલા વિશાખાપટ્ટનમ સાલેમ વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ થયો પ્રશ્ન ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલો વિકલ્પ છે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો એ ફ્રેન્ચોએ બી પોર્ટુગીઝોએ મુઘલ હોય કે ડી મરાઠા હોય તો જવાબમાં શું આવશે તો કે લખેલું છે પોર્ટુગીઝોએ પ્રશ્ન બે ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો એ દિલ્હી ચેન્નઈ સી મુંબઈ ડી કોલકાતા જવાબમાં આવે ડી કોલકાતા ત્રણ કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું એ અમદાવાદને બી નાગપુરને સી સોલાપુરને કે ડી સાંગલીને તો જવાબમાં આવે અમદાવાદને ચાર છે કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્ટ્સ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ડી ઇન્ડિયન કોમર્શિયલ ઇન્સ્ટિટ્યુટ તો એમાં આવશે સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ હવે છે જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ લોખંડ પોલાદ ઉદ્યોગ તો પેલામાં આવે સી જમશેદપુર બે કાપડ ઉદ્યોગ તો એમાં આવે ડી અમદાવાદ ત્રણ ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો એમાં આવે ચેન્નઈ ચાર ફોર્ટ વિલિયમ તો એમાં આવે કોલકાતા તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીં જે આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં છે એ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ તો એના માટે તમે છે એ બાજુમાં રહેલો બે જરૂરથી દબાવજો જેનાથી તમને છે એ સૌ પ્રથમ નોટિફિકેશન મળી રહે વિડીયો જોવા બદલ આભાર